ઓફ વડોદરા. કિશનવાડ વિસ્તારમાં આવેલ ડોર ટુ ડોર કચરા ગાડીનું ડમ્પિંગ યાર્ડને તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડીનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. એ તાત્કાલિક ધોરણે દૂર કરવા અને પાસે જ કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ આવેલો છે, જેના પર દબાણ થયેલું છે, તેને દૂર કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પાલિકાની વડી કચેરી ખાતે મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અને બાજુમાં જે કોર્પોરેશન દ્વારા જે દબાણ જગ્યા પર જે દબાણ થઈ છે એ દબાણ દૂર કરવામાં આવે એવી રજૂઆત સાથે આપણે વચ્ચે આવ્યા છે. અને વહેલામાં વહેલો ત્યાં આખા વિસ્તારનો કચરો ભેગો થાય છે. કોર્પોરેશન એની બાજુમાં જ એક્ઝેક્ટ ત્યાંનું શાક માર્કેટ બનાવ્યું. હવે એક જ દિવાલે કચરા પેટી ડમ્પિંગ અને શાક માર્કેટ. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલું ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારનો તમામ કચરો ત્યાં જ ભેગો કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા થોડા દિવસો પહેલાં એ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં ત્યાંનું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે. હવે આ કેટલું મોટું મૂર્ખતા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં જ શાક માર્કેટ છે. અને એનાથી મોટું મૂર્ખતાનું પગલું એ છે કે ગીચ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અભરગામાં કોર્પોરેશન નાખી રહ્યું છે. ત્યારે કોર્પોરેશનમાં અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ જે કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ છે એ તદ્દન ગેરવર્તણૂક છે. આવનાર દિવસોમાં જલ્દથી જલ્દ આ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી દૂર કરવામાં આવે અને એ ડમ્પિંગ યાર્ડ દૂર કર્યા પછી કોર્પોરેશનના ત્યાં હસ્તક પ્લોટો આવેલા છે એનામાં પણ કચરાનું દબાણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ધંધો કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે, તો એ દબાણ પણ દૂર કરી અને કિશનવાડી વિસ્તારને સ્વચ્છ વિસ્તાર અને સુંદર વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે એવી માંગ સાથે અમે કમિશનર ઓફિસે આવ્યા હતા.